ગુજરાતીના એક્સક્લુઝિવ રિપોર્ટમાં હું છું આપની સાથે ઝુલપા દુધા. આજે વિશેષ અહેવાલ હું તમને વાત કરીશ ચૌત્ર સુદ સાતમ એટલે લીમડી શીતળા સાતમનો અનેરો મહિમા શું છે. સૌરાષ્ટ્રની સંસ્કૃતિનું મોખરે સ્થાન છે ત્યારે રિવાજ મુજબ અલગ અલગ તહેવાર ઉજવતા હોઈએ છીએ. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકામાં ચૈત્ર સુદ સાતમ એટલે કે શીતળા સાતમનો અનેરો મહિમા જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રની સંસ્કૃતિ તહેવારોનો માહોલ એટલે લોકોમાં અનેરો આનંદ ત્યારે આવા સમય ઘણી બધી લોકવાયકા પણ થતી જોવા મળી રહી છે. ત્યારે વર્ષમાં બે વાર સાતમ આવતી હોય છે અને સાતમ માટંડું ખાવાનો એક અનોખી મહિમા અને લોકવાયકા છે. ત્યારે ચૈત્ર સુદ સાતમને લોકવાયકા લીમડી અને આજુબાજુ ગામડામાં છે કે સાતમના દિવસે લીમડીથી 3 કિલોમીટર આવેલ માતાજીના શીતળાજી મંદિર એક મેળો ભરાતો હોય છે. લોકો પોતાની માનતા આખડીઓ પૂરી કરવા પગપાળા ચાલીને તેમજ વાહનોને લઈને આ મેળામાં માતાજીના દર્શન અર્થે આવતા હોય છે. માતાજીને પ્રસાદ રૂપી કુલેર શ્રીફળ ચુંદડી ચડાવું કરી પોતાની માનતા પૂરી કરતા હોય છે. આ મેળામાં બાળકો માટે ચકડોળ અલગ અલગ પ્રકારની રાઇડ્સ પણ હોય છે જેમાં બાળકો મન મૂકીને મજા માણતા હોય છે. અલગ અલગ પ્રકારની ખાણી પીણીની પણ મજા માણતા હોય છે. ત્યારે અહીંના પૂજારી જોડે વાત કરવામાં આવી તો તેઓએ જણાવ્યું આ મંદિર રજવાડા સમયથી છે અને આશરે 300 વર્ષથી પણ વધારે જૂનું મંદિર છે અને લોકો પોતાની શ્રદ્ધા સાથે આ મંદિરમાં માનતા આખડી માનતા હોય છે અને માતાજી દુખિયાના દુઃખ દૂર કરે છે. નિઃ સંતાનને સંતાન પણ આપેલા જેવા પરચા માતાજી પૂરેલા છે. જય માતાજી. આ શીતળામાં બળિયા દેવ અને આદ્યાશક્તિ માનું મંદિર છે અને આ 350 વર્ષ જૂનું છે. આ શીતળામાનું અહીંયા શીતળામાં હાજરા હજુર હોય છે જે છઠના દિવસે રાત્રે આ પધારી જાય છે અને સાતમા પૂરો દિવસ રહે છે. શીતળામાનું પર્વ બે વખત સાતમનો મેળો ભરાય છે. એક ચૈત્રવદ સાતમ અને બીજી છે શ્રાવણવદ સાતમ. આ 350 વર્ષ જૂનું મંદિર છે અને સ્ટેટે આ મંદિરને અમને પૂજા માટે આપેલ છે અને અમારી આ 9મી પેઢી એવા પૂજા કરી રહી છે. ખાસ કરીને શીતળામાનું જે સાતમનો જે મહત્વ છે એ ગુજરાતીઓમાં અને પેલા મેળાઓમાં જોઈએ તો એ શ્રાવણ મહિનો અને ચૈત્રી સાતમનું જે લોકો ઠંડુ થાય અને સાતમ કરે છે એ ખાસ કરીને શીતળામાનું મહત્વ છે. તો એ વખતે લોકો ગામે ગામથી આ મેળામાં આવતા હોય છે. ખાસ કરી ચૈત્ર મેળામાં બહેનો વધારે આવે છે જેમાં હોળી અછબડા અને એવા જે કંઈ પણ વસ્તુઓની જે માનતા હોય જે બોલી ન શકતું હોય બાળક જેને પગને હાથ ચાલી ન શકતું હોય એ લોકો શીતળામાની બાધા રાખે છે અને એ બાધા એમની અહીંયા પડે છે અને એ ખાસ કરીને ચૈત્રી મહિનામાં એ લોકો એનું માનતા પૂરી કરવા માટે આવે છે. તો દર્શક મિત્રો, KTVના એક્સક્લુઝિવ રિપોર્ટમાં ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશું.